આ પદ્ધતિથી કરો વાવેતર, એક એકરમાં મળશે 60 ટન ઉત્પાદન. લામ પાકમાં પણ એક એકરે મળશે 50 ટન ઉત્પાદન. જનરલી અમારા અહીંયા એક એકરમાં પહેલાં 30 થી 35 ટન જેવું ઉત્પાદન આવતું હતું, તે સીધું વધીને અત્યારે 60-65 ટન સુધી અમે પહોંચી ગયા છે. અને એની સામે જે લામ પાક હતો તેમાં અમારું ઉત્પાદન 25 થી 20 ટનની આજુબાજુ રહેતું હતું, તે અત્યારે 40 ટન 50 ટન સુધી અમે જુદી જુદી સિઝનમાં એચીવ થઈ ગયું છે અમારું. આ સાંભળીને તમને પણ થશે કે શેરડીના વાવેતરની આ તે કઈ પદ્ધતિ છે જે આટલી બધી ફાયદાકારક છે. આ પદ્ધતિનું નામ છે SSI, એટલે કે સસ્ટેનેબલ સુગર કેન ઇનિશિયેટિવ. આ પદ્ધતિથી વાવેતર કરતા ઉત્પાદન તો વધુ મળે જ છે, પણ સાથે સાથે ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો થાય છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં શેરડીનું મોટા પાયે વાવેતર થાય છે. હાલમાં મોટાભાગે ખેડૂતો પારંપરિક પદ્ધતિથી શેરડીનું વાવેતર કરે છે, જેમાં એક એકર વાવેતર માટે 5 ટન જેટલા બિયારણની જરૂર પડે છે. જ્યારે સસ્ટેનેબલ સુગર કેન ઇનિશિયેટિવ પદ્ધતિથી વાવેતર કરવું હોય તો એક એકરમાં માત્ર 1 ટન બિયારણ જ જોઈએ છે. એટલે આ પદ્ધતિથી વાવેતર કરવાથી પ્રતિ એકર 4 ટન જેટલા બિયારણની બચત થાય છે, જેનાથી ખેડૂતને સીધો ફાયદો છે. ટેકનોલોજીનો ખાસ ફાયદો એ છે કે આપણે જો શેરડીમાં ખેતી ખર્ચ ઘટાડવું હોય તો ખૂબ જરૂરી છે કે આપણે એક આંકના કટકા વાવવાની શરૂઆત કરીએ, જેનાથી 1 હેક્ટરે 50 થી 60 ટકા બિયારણની બચત થઈ શકે. સાથે સાથે જે છોડ છે, કારણ કે છોડમાં વિવિધ પદ્ધતિ અપનાવીને જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેનાથી રોગ જીવાતનો ઉપદ્રવ પણ ઓછો રહે છે. સસ્ટેનેબલ સુગર કેન ઇનિશિયેટિવ પદ્ધતિથી વાવેતર કરવાથી જમીનને સાંઠા આવ્યા પછી પણ પૂરતો સૂર્યપ્રકાશ પણ મળી રહે છે, જેથી જમીન જન્ય રોગો અને જીવાતોનું જોખમ ઓછું રહે છે. પરંપરાગત પદ્ધતિમાં એક એકરમાં વાવેતર કરવા માટે 10 મજૂરોની જરૂર પડે છે, જ્યારે SSI પદ્ધતિથી એક એકરમાં વાવેતર કરવા માટે 4 જેટલા મજૂરોની જરૂર પડે છે. આથી મજૂરી ખર્ચમાં પણ બચત થાય છે. પારંપરિક પદ્ધતિથી વાવેતર કરતા ફૂટ વધુ આવે છે, પરંતુ સાઠા ઓછા આવે છે, જ્યારે SSI પદ્ધતિથી જેટલી ફૂટ આવે છે તેટલા જ સાઠા આવે છે. બ્રિડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કોઇમ્બતુર ખાતેથી વિકસાવવામાં આવેલી છે. લગભગ 7-8 વર્ષ થયેલા છે આ પદ્ધતિને વિકસાવીને. અને તાપી જિલ્લામાં આ પદ્ધતિ 2013માં જ્યારે ભાવિકભાઈ અને અમે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કોન્ફરન્સમાં ગયેલા, ત્યાં સુગર કેન બ્રિડિંગ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિક લોકોના સંપર્કમાં આવેલા અને ત્યાં અમે જોયો કે આ પદ્ધતિ કઈ રીતે બિયારણનો બચત કરે છે. પારંપરિક પદ્ધતિથી શેરડીનું વાવેતર કરવાથી પહેલા વર્ષે 40 ટન જેટલું ઉત્પાદન મળે છે અને ત્યારબાદ પહેલી તથા બીજી લામમાં ઉત્પાદન 30 ટન જેટલું મળે છે, જ્યારે સસ્ટેનેબલ સુગર કેન ઇનિશિયેટિવ પદ્ધતિથી વાવેતર કરતા પહેલા વર્ષે 60 ટન જેટલું ઉત્પાદન મળે છે અને ત્યારબાદ પહેલી તથા બીજી લામમાં 40 ટન જેટલું શેરડીનું ઉત્પાદન મળે છે. બ્રિડિંગ ઇન્સ્ટિટ્યૂટ કોઇમ્બતુરે વિકસાવેલી આ પદ્ધતિ વ્યારાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી તાપીના ખેડૂતો અપનાવી રહ્યા છે. ભાવિકભાઈ ભક્તા જેવા ખેડૂતો 2013થી આ પદ્ધતિથી વાવેતર કરીને ફાયદો મેળવી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ તેનો લાભ આપી રહ્યા છે. ધરતીપુત્ર ડેસ્ક સાથે નીરવ કંસારા, TV9 તાપી.